Everyone, I am Kalpana Pargi and welcome to our YouTube channel Learn English with Kalpana. So today we are going to learn about active and passive voice. Active and passive voice is very important and useful topic to standard 9 to 12 students and also spoken English. So aaje apne khub j best ane easy trick sikhisu jena dwara tamne dhoran 9 thi 12 na vidyarthiyo ne je change the voice exam ma puchhay chhe tema તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો અને એજ અ સ્પોકન ઇંગ્લિશ તરીકે આપણે ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ પણ કરવાના છે સો માય ડિયર ફ્રેન્ડ વિડિયો ઘણો જ યુઝફુલ અને ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે તો વિડિયોને ધ્યાનથી અને એન્ડ સુધી જુઓ અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઘણા જ યુઝફુલ ટોપિક લર્ન કરવા માટે જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજનો વિડિયોને જરૂરથી લાઇક અને બધા મિત્રો સાથે શેર કરજો સો લેટ્સ વી વિલ સ્ટાર્ટ સો એક્ટિવ વોઇસ એટલે કે કોઈ પણ ક્રિયા સબ્જેક્ટ દ્વારા બતાવવામાં આવે ધેટ્સ કોલ ઓફ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ એટલે કે કોઈ પણ ક્રિયા ઓબ્જેક્ટ દ્વારા બતાવવામાં આવે તો ધેટ્સ કોલ ઓફ પેસિવ વોઇસ તો હવે આપણે વાક્ય રચના અને વાક્ય દ્વારા જોઈશું જેથી વધુ ખ્યાલ આવશે ઓકે તો એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ ઓબ્જેક્ટ એન્ડ ઇટીસી તો વાક્ય છે રાહુલ પ્લેઝ ક્રિકેટ ડેલી રાહુલ દરરોજ ક્રિકેટ રમે છે ઓકે તો અત્યાર સુધી જે આપણે ટેન્સીસના જે વાક્યો સીધા અને સરળ આ રીતે જે આપણે ભણ્યા ઓકે તો એ બધા વાક્યો એક્ટિવ વોઇસના હતા તો હવે તમે બરાબર સમજી ગયા છો કે સબ્જેક્ટ દ્વારા ક્રિયા બતાવવામાં આવે ત્યારે તે એક્ટિવ વોઇસના વાક્ય હશે અને ઓબ્જેક્ટ દ્વારા જે આપણે ભણવાના છે હમણે કે ઓબ્જેક્ટ દ્વારા જે ક્રિયા બતાવવામાં આવશે તેને પેસિવ વોઇસના વાક્યો કહેવાશે તો હવે આપણે જોઈશું પેસિવ વોઇસમાં શું ચેન્જીસ થશે તો વાક્ય રચના જોઈએ ઓબ્જેક્ટ હેલ્પિંગ વર્બ અને આપણે અહીંયા વી થ્રી એટલે કે ભૂતકૃતનું રૂપ યુઝ કરીશું એન્ડ બાય એન્ડ સબ્જેક્ટ તો જોઈએ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય રાહુલ ઓકે તો ક્રિકેટ છે તે રાહુલ દ્વારા રમાય છે કે તો પહેલા વાક્યમાં રાહુલ ક્રિકેટ રમે છે રાહુલ દરરોજ ક્રિકેટ રમે છે અને તે સબ્જેક્ટ દ્વારા આપણે બતાવ્યું તો હવે આપણે અહીંયા ઓબ્જેક્ટ દ્વારા બતાવ્યું તો ધેટ્સ કોલ ઓફ પેસિવ વોઇસ તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય રાહુલ તો ક્રિકેટ છે તે રાહુલ દ્વારા રમાય છે તો હવે આપણે ફાઇવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ જોઈશું એક્ટિવ ટુ પેસિવ વોઇસમાં શું ચેન્જીસ થશે અને આ રૂલ્સને તમારે બરાબર ફોલો કરવાના છે જેથી કરીને તમે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ઇઝીલી કન્વર્ટ કરી શકશો તો જોઈશું એક્ટિવ વોઇસની વાક્ય રચના સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ ઓબ્જેક્ટ એન્ડ ઇટીસી તો પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ હેલ્પિંગ વર્બ કે એટલે આપણે જે પણ કાળનું હેલ્પિંગ વર્બ જે પણ કાળમાં આપણે પેસિવ વોઇસ કરીશું તે આપણે હેલ્પિંગ વર્બ કે એન્ડ વી થ્રી એન્ડ બાય એન્ડ સબ્જેક્ટ તો જોઈશું નંબર વન બ્રિંગ ઓબ્જેક્ટ ઇન પ્લેસ ઓફ સબ્જેક્ટ કે તો ઓબ્જેક્ટ છે તેને સબ્જેક્ટની જગ્યા પર લેવો કે એન્ડ નંબર ટુ યુઝ પ્રોપર હેલ્પિંગ વર્બ કે મેં કહ્યું તે પ્રમાણે કે આપણે કોઈપણ કાળનું સેન્ટેન્સ બનાવીશું તે પ્રમાણે પ્રોપર હેલ્પિંગ વર્બ આપણે યુઝ કરવું કે એન્ડ નંબર થ્રી યુઝ પાર્ટ પાર્ટિસિપલ ફોર્મ વી થ્રી કે તો ભૂતકૃદંતનું રૂપ યુઝ કરવું કે એન્ડ નંબર ફોર યુઝ બાય એઝ અ કન્જક્શન ઓકે બાય એને કન્જક્શન તરીકે યુઝ કરવું એન્ડ નંબર ફાઇવ બ્રિંગ સબ્જેક્ટ ઇન પ્લેસ ઓફ ઓબ્જેક્ટ કે સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ લેવો સો હવે આપણે જોઈશું સબ્જેક્ટ ચાર્ટ કે સબ્જેક્ટ ચાર્ટ એટલે કે એક્ટિવ ટુ પેસિવ વોઇસમાં સબ્જેક્ટમાં શું ફેરફાર થશે તે જોઈશું કે તો જ્યારે એક્ટિવ વોઇસમાં આઈ હશે ત્યારે પેસિવ વોઇસમાં એનું મી થઈ જશે કે વીનું અસ કે અને યુનું યુ જ રહેશે હીનું હિમ થઈ જશે શીનું હર થઈ જશે ઇટનું ઇટ જ રહેશે અને ધેયનું ધેમ થઈ જશે ઓકે તો આપણે આ જે સબ્જેક્ટ ચાર્ટ છે તેને પણ ખાસ આપણે ફોલો કરવો જેથી આપણી સબ્જેક્ટમાં પણ ભૂલ ના થાય તો હવે આપણે જોઈશું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ ટુ પેસિવ સેન્ટન્સીસ ઓકે તો સાદા વર્તમાનકાળમાં આપણે એક્ટિવ અને પેસિવ જોઈશું તો ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ પ્લસ વી વન એન્ડ એસ અથવા ઈએસ ઓકે તો એસ અથવા ઈએસ આપણે જ્યારે હિસીટથી વાક્ય બનાવીશું ત્યારે જ આપણે વી વન સાથે એસ અથવા ઈએસ લગાવીશું એન્ડ ઓબ્જેક્ટ એન્ડ ઇટીસી ઓકે
તો જો એ વાક્ય આઈ ટીચ ઇંગ્લિશ ડેલી, હું દરરોજ ઇંગ્લિશ ભણાવું છું, કે તો હવે પેસિવ વોઇસ તે વાક્યનું આપણે કરીશું. તો પેસિવ વોઇસમાં આપણે સૌપ્રથમ ઓબ્જેક્ટ કે આપણે કર્મથી ક્રિયા બતાવવાની છે, જેથી ઓબ્જેક્ટ આવશે. કે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીશું ત્યારે હેલ્પિંગ ઓફ એમ ઇઝ આર યુઝ કરીશું, એન્ડ વી થ્રી અને કે ભૂત કૃતંતુ રૂપ અને બાય પ્લસ સબ્જેક્ટ. કે તો જોઈએ, ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મી ડેલી, તો ઇંગ્લિશ એ મારા દ્વારા દરરોજ ભણાવાય છે, ઇંગ્લિશ એ મારા દ્વારા ભણાવાય છે. તો હવે જોઈશું નેક્સ્ટ, મીના મેક્સ પીઝા. કે તો મીના છે તે પીઝા બનાવે છે, મીના મેક્સ પીઝા. તો પેસિવ વોઇસમાં તેનું થઈ જશે પીઝા ઇઝ મેડ બાય મીના, પીઝા મીના દ્વારા બનાવાય છે. કે તો નેક્સ્ટ, ધે ગીવ એક્ઝામ, તેઓ એક્ઝામ આપે છે. તો પેસિવ વોઇસમાં તેનું થઈ જશે એક્ઝામ્સ આર ગીવન બાય ધેમ, કે તો પરીક્ષા તેમના દ્વારા અપાય છે. કે તો ઘણા સેન્ટન્સીસ એવા છે કે આપણે વિધાઉટ સબ્જેક્ટ પણ બોલી શકીએ છીએ. ઓકે, એવું જરૂરી નથી કે આપણે સબ્જેક્ટ દ્વારા જ બતાવી શકીએ. તો સ્પોકન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ બોલવા માટે આપણે વિધાઉટ સબ્જેક્ટ સેન્ટન્સની પ્રેક્ટિસ કરીશું. તો જોઈએ, હવે આપણે કેવું છે કે અંગ્રેજી ભાષા આખા વિશ્વમાં બોલાય છે. તો ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. ઓકે, તો ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. ઓકે, તો હવે આપણે કેવું છે, શાકભાજી રોડ પર વેચાય છે. તો વેજીટેબલ્સ આર સોલ્ડ ઓન ધ રોડ. ઓકે, તો શાકભાજી છે રોડ પર વેચાય છે. ઓકે, સો નેક્સ્ટ હવે જોઈશું, ઓફિસ દરરોજ સાફ થાય છે. તો ધ ઓફિસ ઇઝ ક્લીન એવરી ડે. ઓકે, ચીઝ એ દૂધમાંથી બને છે. તો ચીઝ ઇઝ મેડ ફ્રોમ મિલ્ક. ઓકે, આ મંદિર 8 વાગે બંધ થઈ જાય છે. ધીસ ટેમ્પલ ઇઝ ક્લોઝ એટ 8 PM. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ, આજના ટોપિકમાં જે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસની બેઝિક ઇન્ફોર્મેશન વિશે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. તો આજનો ટોપિક તમને એક્ટિવ ટુ પેસિવ વોઇસ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો, અને આવા જ યુઝફુલ ટોપિક લર્ન કરવા માટે જરૂરથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટમાં. ઓકે, તો ઓકે માય ડિયર ફ્રેન્ડ, થેન્ક યુ ફોર વોચિંગ, ગુડ બાય, ટેક કેર એન્ડ બાય બાય.